धोरण दस सामाजिक विज्ञान विषय साथे आज आपणे मळीए छे। विद्यार्थी मित्रों, तमे आ वातावरण जोईने ख्याल आवी चुक्यो हशे कि आज आपणे कया प्रकरणनी चर्चा करवा माग्ये छे। जो सरस मजानुं वातावरण छे अने आ वातावरणनी वच्चे आपणे आजे जे चर्चा करीशुं ए चर्चा छे प्रकरण नवनी चर्चा। अने प्रकरण नव एटले वन अने वन्यजीव संसाधन। अपने जंगलों विषय की बात करीशू। अपने जोईए तो मानवनु जे अस्तित्व छे एनी प्रगति छे अने एनो जे विकास छे ने संपूर्णपणे संसाधनों ने आभारी छे। आदिकाल थी लई अने आज दिन सुधी माणसे कुदरत पासेथी कंक ने कंक विभिन्न चीज वस्तुओ मेळवीने आपणे आपणी जरूरियातोनी पूर्तता करी छे। आपणे आपणी जरूरियातो पूरी करी छे अने एमां आज जंगलो छे ए जंगलोनु महत्व सविशेष रहेलु छे। जंगलोनो सामान्य अर्थ शु थाय? आपणे एम थाय के जंगल एटले शु, जंगल कोने कहेवा? तो जंगलोनो सामान्य अर्थ थाय छे वृक्षो, झाखराओ, घासनो समुच्च प्रदेश अथवा तो कुदरतमां जे वनस्पति छे ए वनस्पति ने आपणे समावी शके, जे कुदरती रीते उगेली छे અને જેનો કુદરત દ્વારા ઉછેર થયો છે માનવની સહાય વિના, એવા તમામ પ્રકારના ક્ષેત્રોને આપણે જંગલો કહીએ। એ જ રીતે જે વનસ્પતિ છે એ વનસ્પતિ માનવીની સહાય વિના કુદરતી રીતે ઉછરી હોય અથવા તો વિકાસ થયો હોય તો એવી વનસ્પતિઓને આપણે કહીએ છીએ અક્ષત વનસ્પતિ। તેને આપણે અક્ષત વનસ્પતિના નામથી ઓળખીએ છીએ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને ભારતમાં આ પ્રકારની વનસ્પતિ બહુ જૂજ ક્ષેત્રમાં છે અને એ પણ તમને માત્ર એવા ગણ્યા ગાંઠ્યા ક્ષેત્રોમાં જ જોવા મળશે, જેમ કે હિમાલય, સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ તમને આવી અક્ષત વનસ્પતિ જોવા મળશે। બાકી બીજે ક્યાંય હવે આવા પ્રકારની વનસ્પતિ નથી જોવા મળતી। આપણે જંગલોની વાત કરીએ છીએ तो आ जंगलों केवा केवा प्रकारना छे, जंगलों ना घणा बधा प्रकारे वर्गीकरण करवानु आपणे काम करीए छे अने आ वर्गीकरण जुदी जुदी रीते थाय छे। एमा विद्यार्थी मित्रों तमने याद ज हशे के आपणे धोरण नौ नी अंदर आबोहवाने आधारे जंगलों नुं वर्गीकरण भणी चूक्या छे, पण आ धोरण दस मां कंईक अलग रीते थोड़ू वधारे भणवानो प्रयत्न आपणे करीए अने तेमां आपणे जईए બે પ્રકારના વર્ગીકરણ સાથે, એક વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો અને બીજું વ્યવસ્થાપન અથવા તો માલિકીના દ્રષ્ટિએ જંગલોના પ્રકારો, તેની આપણે વાત કરીએ। અને એમાં શરૂઆત આપણે કરીએ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારથી। વહીવટી દ્રષ્ટિએ જંગલોના જે પ્રકારો છે ને એ પ્રકારો કુલ ત્રણ પડે છે। એમાં પહેલા જ જંગલો, અનામત જંગલ, અનામત જંગલ। અને આ જંગલ એટલે કેવા જંગલો? તો કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, સરકારની દેખરેખ નીચે હોય છે। એમાં લાકડા કાપવા કે વીણવા તેમજ પશુચરણ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, ત્યાં મનાય હોય છે, આપણે ત્યાં આ કોઈ પણ પ્રકારના કૃત્યો કરી શકતા નથી। બીજા પ્રકારના વહીવટી દ્રષ્ટિએ જે જંગલો છે તે છે સંરક્ષિત જંગલો। અને જ્યારે સંરક્ષિત જંગલોની આપણે વાત કરીએ છીએ તો તેમાં આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા જ કરાય છે। આ પણ જંગલોનું ઉછેર અને વિકાસ તેનું ધ્યાન સરકારી તંત્ર જ કરે છે। પણ તેની અંદર એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે બાબત છે કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુચરણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે। જે ત્યાંના સ્થાનિક લોકો હોય તેઓને આ પ્રકારની કામગીરી કરવા માટેની છૂટ આપવામાં આવતી હોય છે। ત્યારબાદ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જે છે એ ત્રીજો પ્રકાર છે, અવર્ગીકૃત જંગલો। અને આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થઈ શક્યું જ નથી, કારણ કે આ એવા ક્ષેત્રો છે કે જ્યાં દુર્ગમ વિસ્તારોની અંદર આ જંગલો જેને અવર્ગીકૃત જંગલ આપણે કહીએ છીએ
અને એવા જંગલો જે છે ત્યાં વૃક્ષો કાપવા કે પશુચરણ પર કોઈ પ્રતિબંધ નથી હોતો કારણ કે દુર્ગમ ક્ષેત્રોમાં તમારી પાસે તાકાત અને શક્તિ હોય જીવના જોખમ સાથે તો તમે ત્યાં આ વૃક્ષો પણ કાપી શકો અને પશુનું ચરણ પણ કરી શકો છો તો આ રીતે આપણે વહીવટી દ્રષ્ટિએ વાત કરી હવે આપણે વાત કરીશું માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો અને એ પણ જંગલોના જે પ્રકારો છે ને એ વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારો છે અને એ ત્રણ પ્રકારોની અંદર જે પ્રકાર પડે છે એમાં રાજ્યની માલિકીના જંગલો સામુદાયિક વનો અને તેની સાથે સાથે ખાનગી જંગલ આવા ત્રણ પ્રકારો પડતા જોઈ શકાય છે તો એ જે ત્રણ પ્રકારો છે એમાં શરૂઆત આપણે કરીએ રાજ્યની જે માલિકી છે એ રાજ્યની માલિકીના જંગલથી રાજ્યની માલિકીનું જંગલ એટલે કેવા પ્રકારનું જંગલ તો કે આ પ્રકારના જંગલો પર નિયંત્રણ જે હોય છે તે રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો એ આ પ્રકારના જંગલો છે જેની માલિકી રાજ્ય હસ્તકની હોય છે બીજા પ્રકારના જંગલો અને બીજા પ્રકારના જંગલોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તેમાં આવે સામુદાયિક વન આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આધિપત્ય હોય નિયંત્રણ હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કોણ કોણ તો કે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત વગેરે જે છે એનું આધિપત્ય સામુદાયિક વન ઉપર હોય અને ત્રીજા પ્રકારના જંગલો છે જેને આપણે પ્રાઇવેટ ફોરેસ્ટ પણ કહીએ અને આ પ્રકારના જે જંગલો છે ને એ પ્રકારના જંગલોનું માલિકપણું વ્યક્તિગત હોય છે વ્યક્તિગત માલિકીનું આધિપત્ય ખાનગી જંગલોમાં હોય છે અને એટલે જ એનું નામ ખાનગી જંગલ છે આવા જંગલો તમને ઓડિશા મેઘાલય પંજાબ તેની સાથે સાથે હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોની અંદર જોઈ શકાશે કે જોવા મળશે જો કે આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં છે કેટલાક જંગલો તો અત્યારે ઉજ્જડ અવસ્થામાં આપણને જોવા મળે છે ઉજ્જડ થઈ ચૂક્યા છે તો આ રીતે આવા બધા પ્રકારોની આપણે વાત કરી કે જે જંગલોના પ્રકારો છે અલગ દ્રષ્ટિ આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો તો આ જંગલો જે છે એ આપણા માટે બહુ મહત્વના છે આપણા પૃથ્વીના આવરણમાં એક એનું મહત્વનો હિસ્સો રહેલો છે પણ એ જંગલો અત્યારે એક સંકટમાં છે જેને આપણે કહીએ છીએ નિર્વનીકરણ એટલે કે જંગલ વિનાશ પ્રશ્ન થાય કે ભાઈ નિર્વનીકરણ કોને કહેવું તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું જંગલોનો નાશ થવો વિનાશ થવો તેને આપણે નિર્વનીકરણ કહીએ છીએ અને અત્યારે અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ એ આપણા દેશની જ નહીં પણ સમગ્ર દુનિયા સમગ્ર વિશ્વની એક મોટામાં મોટી સમસ્યા છે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એ આ જંગલોનું નિર્વનીકરણ છે જો કે આપણે જોઈએ તો કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેના કારણે વૃક્ષોનો વિનાશ કુદરતી રીતે થાય છે જેમ કે વાવાઝોડા હોય દાવાનળ લાગવો જંગલોમાં કોઈ ને કોઈ અન્ય રીતે આગ લાગવી ભૂસ્ખલન થવું આવા બધા ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જેના કારણે વૃક્ષોનો કુદરતી રીતે નાશ થાય છે પણ કુદરત કરતા જે માનવીનો હસ્તક્ષેપ છે ને એનાથી થતો જે વિનાશ છે બહુ મોટા પાયાનો છે તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ નિર્વનીકરણ છે તો એ નિર્વનીકરણથી શું અસરો થશે આપણને આ વિશ્વને શું અસરો થશે તો એક વસ્તુ સ્પષ્ટ છે કે નિર્વનીકરણની અસરો ખૂબ વ્યાપક છે અને એનો અનુભવ હવે આપણે કરી રહ્યા છીએ નિર્વનીકરણથી પહેલી જ બાબત સ્પષ્ટ થાય કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે કારણ કે જંગલો કે વૃક્ષો એ કુદરતનું ઓક્સિજન પૂરું પાડવાનું કારખાનું છે અને એને જો આપણે નષ્ટ કરી નાખશું કારણ કે એ કાર્બન ડાયોક્સાઇડને શોષીને ઓક્સિજન આપણને આપે છે અને જો એ ઘટશે તો આપોઆપ કાર્બન ડાયોક્સાઇડની માત્રા આ વાતાવરણમાં વધવા લાગશે બીજી અસર થઈ શકે હરિતગૃહ પ્રભાવની જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે અને ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બનવા લાગશે
आ पृथ्वी एक समय आगनो गोळो बनशे, कारण के जे शीतलता आपनार वृक्षो छे एनी संख्या दिवसे ने दिवसे घटशे, तो एनुं परिणाम आपणे ग्रीन हाउस इफेक्टना रूपमां भोगवुं पड़शे। एज रीते वृक्षोनुं आच्छादन दूर आ पृथ्वी उपरथी थशे, जमीन उपरथी, तो एनी सीधी असर माटीना धोवाणथी खेतीनी फलद्रुप जे जमीन छे ने ए जमीननी फलद्रुपता घटवा साथे, एनी फलद्रुपतानी घटवानी समस्या वधवा साथे आपणने एनुं परिणाम मळशे, असर मळशे। बीजुं, द्वीपकल्पीय भारतना जंगलोमां मोटा पाया उपर निर्वनीकरण थई अने एना कारणे जंगलोनो विस्तार खूब घट्यो छे। जंगलोनो विस्तार घटे एटले एनी सीधी असर सजीवो उपर पड़े। अनेक सजीवो पोताना कुदरती आवासो, आवास एटले के एनुं घर, जंगल एनुं घर छे, अने आवासो गुमाव्या छे, ये बहु मोटी समस्या छे। अने आवासो गुमावे तेना कारणे एवा वन्यजीवो जे छे ए वन्यजीवो खोराक माटे अने पाणीनी शोध माटे थईने मानव वसाहतो तरफ आवता जोई शकाय छे। आपणे जोईए छे घणी वखत आपणे न्यूज पेपर समाचारो नी अंदर वर्तमान पत्रो नी अंदर जोईए छे के वांचता होईए छे के दीपडो कोई गाममां घुसी गयो, कोई शहेरमां घुसी गयो, तो एनुं कारण शुं छे के एना जे रहेठाणो हता एमां मानव घुसी गयो छे, अने एटले हवे ए प्राणीओ खोराक आहार माटे थई आ रीते भटकીને પણ માનવ વસાહતોની અંદર આવી જતા હોય છે। બીજું આના કારણે શું થાય, તો કે માંસાહારી વન્યજીવો દ્વારા જે જંગલની નજીકના ક્ષેત્રો હોય ને એ ક્ષેત્રોમાં વસતા જે પશુપાલકો છે એ પશુપાલકોના પાલતુ પ્રાણીઓના મારણનો જે બનાવો છે એ મારણના બનાવો સતત વધવા લાગે। તો આ બાબતો છે, નિર્વનીકરણથી બહુ મોટું નુકસાન આપણે ભોગવવું પડશે। તો એના માટે एक ज रस्तो छे के आपणे वनोनुं संरक्षण करवुं जोईए, एनुं रक्षण करवुं जोईए, जंगलोने बचाववा माटेनुं काम आपणे करवुं जोईए। तो केवी रीते जंगलोने आपणे बचावी शकीए, तो एना केटलाक उपायो छे। अने ए उपायोमां पहेलो ज उपाय छे के जे लाकडाना विकल्पे वापरी शकाय तेवी सामग्री माटे संशोधन करवा। कारण के लाकडा आपणे अढळक वापरीए छे અને લાકડું વૃક્ષો આપે છે, લાકડા માટે આપણે વૃક્ષોને ખતમ કરીએ છીએ, તેથી લાકડાનો વપરાશ ઘટે એનો વિકલ્પ શોધાય તો વનો બચી શકશે। જ્યારે જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો આપણે અનિવાર્યપણે કાપવા જ પડે, ઉદાહરણ તરીકે કોઈ રસ્તો બનાવવો છે રોડ અને એમાં વૃક્ષો કપાય છે, તો એની જગ્યાએ વિકલ્પ વિચારવો જોઈએ કે આ વૃક્ષો કાપીએ એટલી જ સંખ્યામાં નવા વૃક્ષોનું વાવેતર થવું જોઈએ, અને અપરિપક્વ વૃક્ષોને કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, તો વનોનું સંરક્ષણ થઈ શકે। એ જ રીતે જે ઉદ્યોગોમાં જંગલોમાંથી કાચો માલ મેળવવાનું કામ થતું હોય, જંગલોથી કાચો માલ મળતો, ઉદાહરણ તરીકે પેપર બનાવતી ફેક્ટરીઓ, એમાં મોટા ભાગનું વપરાતું જે રો મટીરિયલ છે એ લાકડું છે વૃક્ષોનું, તો તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટેની ફરજ પાડવી જોઈએ। અને વનીકરણ કરે આવી ઉદ્યોગિક કંપનીઓ એ માટેનો એક કાયદો સરકાર દ્વારા બનાવવો જોઈએ। એ જ રીતે ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની જે સ્થિતિ છે એ સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમો બનાવવા જોઈએ। ઘણી વખત એવું થાય છે કે લોકો ઇકો ટુરિઝમના નામે જાય છે અને ત્યાં જંગલોને મોટા પાયે નુકસાન કરે છે, તો એ માટેના કડક નિયમો થાય એ બહુ જરૂરી અને મહત્વની વસ્તુ છે। એ જ રીતે સ્થાનિક લોકોમાં આ અંગે જે જાગૃતિ છે વ્યાપક પ્રમાણમાં જનજાગૃતિના કાર્યક્રમોનું એક આયોજન કરવું જોઈએ કે જેથી સ્થાનિક લોકો વૃક્ષોનું વાવેતર કરે। એ જ રીતે શાળા કોલેજો તેની સાથે સાથે એક જે શાળા કોલેજોના અભ્યાસક્રમો છે ને એની અંદર પાઠ્યક્રમોની અંદર આ અંગેની વિગતો સમાવવી જોઈએ, અને વિદ્યાર્થીઓની અંદર વન સંરક્ષણ વિશેની એક જે જાગૃતતા છે લાવવા માટે એની સમજૂતી આવા અભ્યાસક્રમો થકી આપવી જોઈએ। બીજું, ઘાસચારો અને બળતણ એના માટે જરૂરિયાત માટે સામાજિક વનીકરણના કાર્યક્રમો અપનાવી, કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે અપનાવીને આપણે એક પ્રોત્સાહક રીતે પગલું ભરી જંગલોમાં વૃદ્ધિ કરી શકીએ। બીજું, બળતણની જરૂરિયાતમાં લાકડાની વપરાશના બદલે આપણે સૌર ઉર્જા,
कुदरती वायु वगैरह विकल्पों अपनावा जोईए, जेथी बळतणनी वपराश घटशे ने એટલે આપોઆપ જંગલો જે છે એ બચી શકશે, જંગલોને આપણે બચાવી શકીશું. એ જ રીતે વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. જે વન સંસાધનો જંગલો દ્વારા આપણને જે સંસાધનો મળે છે ને એનો એકદમ કરકસરપૂર્વક ઉપયોગ કરવો. એ જ રીતે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા અને અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસને નુકસાન ન થાય એ માટે એવા વૃક્ષોને દૂર કરી દેવા જોઈએ. બીજું, દાવાનળથી જંગલોને ઘણી વખત મોટા પાયે નુકસાન થતું હોય છે તો તેના સમન માટે થઈને એક અલાયદું કહી શકાય તેવું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ કે જ્યારે પણ જંગલોમાં આગ લાગે તો ત્વરિત એ આગને ઓલવી શકાય. એ જ રીતે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો, તમે જો આપણા ભારતમાં આ પરિસ્થિતિ બહુ મોટા પાયે વકરેલી છે કે જંગલ ક્ષેત્રોની મધ્યમાં આશ્રમો આવ્યા હોય, મંદિરો આવ્યા હોય, ત્યાં મેળાઓ ભરાતા હોય, ભંડારાઓ કે પરિક્રમા જેવી કામગીરીઓ એટલે કે એવા ધાર્મિક મહોત્સવો યોજાતા હોય અને એ સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો ત્યાં આવે છે અને એ સમયે થતો જે કચરો છે ને એ કચરો યોગ્ય રીતે જો નિકાલ કરવામાં ન આવે ને તો એનાથી જંગલોને ખૂબ નુકસાન થાય છે, જંગલો દૂષિત થતા હોય છે. અને એ જ રીતે પશુચરાણ જે છે એ પશુચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ, એક યોગ્ય અલાયદા વિસ્તારોની વ્યવસ્થા કરવી જોઈએ જેથી જંગલોને નુકસાન પશુચરાણથી ન થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9ની અંદર જંગલોની વાત કરી, કેવી રીતે એને બચાવવા, જાળવવા, નિર્વનીકરણમાંથી કેવી રીતે આપણે એને બચાવી કે ટકાવી શકીએ અને આપણા કુદરતી સંસાધનને જાળવી શકીએ એની વાત આપણે આ ભાગની અંદર કરી. હવે આપણે બીજા ભાગ સાથે જ્યારે મળીશું ત્યારે વાત કરીશું વૈવિધ્યસભર વન્ય જીવનની. તો આવજો, ફરી પાછા મળીશું આ જ પ્રકરણના કંઈક સરસ મજાના વિડીયો સાથે.